15 પાઠ સુધી કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. બરાબર, હવે પાછળના પૂરક વાચનના 4 પાઠ આપેલા છે, હવે આપણે એ કરીશું. બરાબર, દરેક બાળકો ચોપડી કાઢશે, ગુજરાતીની ચોપડી કાઢો અને પાના નંબર 84 કાઢો. પાઠ પૂરક વાચન પાઠ 1 છે, સાદ કરે છે, એના લેખક છે પ્રહલાદ પારેખ. હવે આપણે આગળ જોઈએ. સાદ કરે છે, દિલ હરે છે. સાદ કરે છે, દિલ હરે છે, સરસ મજાનું રળિયામણું ચિત્ર છે. એની અંદર આપણને બતાવ્યું છે કે નીચે જમીન ઉપર ફૂલ છોડ છે, પતંગિયા છે અને સરસ મજાનો રળિયામણો ડુંગર છે, ત્યાં પણ નાનું નાનું લીલું લીલું ઘાસ છે. તો એમાંથી સરસ મજાનો સવારમાં કુમળા કિરણો નીકળે છે સૂર્યના, અને ધીરે 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 કરી અને સૂરજ દાદા ઉપર આવે છે, અને ત્યાં સરસ મજાના મોટા મોટા ઝાડ છે. ઝાડની ઉપર સવારમાં વહેલી સવારમાં પક્ષીઓ કલરવ કરતા દેખાય છે. તો કહે છે કે આ પક્ષીઓ કહે છે મને સાદ કરે છે, દિલ હરે છે, મારું દિલ હરે છે, બોલાવે છે. સાદ કરે છે એટલે કે બોલાવે છે, મને એ સાદ કરે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળો. અરે, ગામને પાદર એટલે કે ભાગોળે મને ઝાડવા કેરી ડાળો, આ ઝાડવાની ડાળો મને રોજ બપોરે બોલાવે છે. સાદ કરે છે સાંજને ટાણે, સાંજ થાય સૂરજ દાદા આથમવા જાય છે, ત્યારે કહે છે મને સાદ કરે છે, બોલાવે છે. દૂરની ડુંગર માળ મને એ સાદ કરે છે, દૂર દૂરથી મજાના સરસ ડુંગરો મને સાદ કરે છે, મને બોલાવે છે. ભણવા ટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ. અરે, હું ભણવા બેસું ત્યારે પણ એક નાનકડું એવું સરસ તળાવ મને સાદ કરે છે, મને બોલાવે છે. કામની વેળા રોજ બપોરે એક એ ઓછે ઢાળ મને એ સાદ કરે છે. કામના સમયે એક એવો ઢાળ છે, ઢાળ ડુંગર ઉપર આપણે ચડીએ ને આપણને ઢાળ લાગે છે, અરે આ ઢાળ મને સાદ કરે છે એટલે કે છે મને બોલાવે છે. કામ કરતા હોઈએ ત્યારે પણ મને આ સાદ કરે છે. નદીઓ કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હા. અરે, નદીઓની મોટી મોટી ભેખડો છે અને ખેતરની હાર, હાર એટલે કે લાઈનમાં આમ એકદમ જતા હોઈએ ને હારમાળા, એટલે કે છે એ મને બોલાવે છે. ખેતર કેરી, નદીઓ કેરી ભેખડો અને ખેતર કેરી હાર, ખેતરોની લાઈન એ પણ મને બોલાવે છે. સાદ કરે છે જંગલ કેડી, અરે જંગલની કેડીઓ, કેડી એટલે કે રસ્તો, કેડી એટલે રસ્તો, આ જંગલની કેડી આ રસ્તો છે એ પણ મને બોલાવે છે. કેમ કરું હું વાર મને એ સાદ કરે છે, અરે મારે હવે કેમ વાર કરવી જોઈએ, મારો સમય જાય છે, મને એ બોલાવે છે, સાદ કરે છે. આબ અડે જ્યાં દૂર જમીને, કોણ પૂછ્ય કોણ છુપાયું ત્યાં. આબ અને જમીન જેવું એક લાગે છે મને, કોણ ત્યાં છુપાયું છે અને મને બોલાવે છે. જો આબ અડે જ્યાં દૂર જમીને, કોણ છુપાયું ત્યાં. આપણે દૂર દૂર જોઈએ ને બાળકો તો આપણને
જમીન અને આકાશ બંને એક લાગે, આપણને એમ થાય જો આભ છે ને એ જમીનને અડી ગયું છે, આપણને એવો અહેસાસ થાય છે. રોજ ઈશારે એ બોલાવે, આવ અલ્યા અહીંયા મને એ સાદ કરે છે, મને રોજ ઈશારા કરી અને બોલાવે છે. સૂરજ દાદા અને પક્ષીઓ વચ્ચેની આ વાત છે. સરસ મજાના પતંગિયા પક્ષીઓ રોજ સવારમાં સૂરજ દાદા ઉગે એટલે એકબીજા સાથે કલરવ કરતા હોય, આખી એની વાત છે. અરે સૂરજ દાદા રોજ સવારમાં અમને ઈશારો કરવા માંડે છે. વહેલી સવારે બાળકો તમે જુઓ ને, 6:30 થાય ને એટલે એટલા સરસ મજાના કેસરી કેસરી સુરત દાદાના કિરણો દેખાય છે. એટલે આ પક્ષીઓ કહે છે કે આ સુરત દાદાના કિરણો છે એ અમને સરસ ઈશારો કરે છે, ઈશારો કરી અને અમને બોલાવે છે, આવ અલ્યા અહીંયા મને એ સાદ કરે છે. પછી અમે ઝાડ ઉપર બેસીએ ને એટલે અમને સરસ મજાના સુરત દાદાના કિરણો જોવા મળે છે. હવે જુઓ નીચે બાળકો શબ્દ સમજૂતી આપી છે. સાદ એટલે કે બોલાવવા માટે મોટો અવાજ અથવા તો બૂમ પાડે છે. આપણે આગા દૂર ક્યાંય બાળકો હોય તો આપણે એને બૂમ પાડીને બોલાવીએ છીએ, બરાબર ને? પછી ટાણું, ટાણું એટલે કે સમય અથવા તો વખત. હવે બીજો છે ડુંગરમાં, એટલે ડુંગરાની હારમાળા, એટલે એક લાઇનમાં ડુંગરો હોય એને કહેવાય છે ડુંગરની હારમાળા. વેળા, વેળા એટલે સમય અથવા વખત. હવે જુઓ બાળકો આમાં બે શબ્દો આપ્યા છે, ટાણું એટલે સમય અથવા વખત, પછી વેળા એનો એ જ અર્થ થાય છે, વેળા એટલે કે સમય અથવા વખત અથવા ટાણું લખો તોય ચાલે. ભેખર તો કે ઝઝૂમતો ટેકરાનો ખૂણો, આમ ઝઝૂમી રહ્યો હોય, લટકી રહ્યો હોય ને, આપણે કહીએ જો તો આ ભેખર કેવી લટકે. બાળકો તમે ટીવીમાં જુઓ ને તો આ બીજી બાજુ આમ ઉત્તર ને એ બાજુ મોટી મોટી ભેખડો હોય ને, એ ભેખડો આમ ધસી પડતી હોય, નીચે મોટા મોટા પથ્થર પડતા હોય, એને કહેવાય છે કે આપણે કહીએ જો તો કેવી ભેખડ લટકી રહી છે, એને કહેવાય કરાળ અથવા કરાળ પણ કહેવાય છે. જંગલ કેળી એટલે જંગલનો સાંકડો પગરસ્તો, જંગલની અંદર આપણે છીએ તો નાની નાની સાંકડી પગની કેળી હોય એને પગરસ્તો કહેવાય. બાળકો આ શબ્દો છે એ પહેલાં તમારે નોટબુકમાં લખી નાખવાના, બરાબર? તમારે ઘરકામમાં પૂરવાનું છે. અહીંયા મેં લખ્યું છે પુનરાવર્તન 4 લખવું, બરાબર? આની અંદર પૂરવાનું અને પુનરાવર્તન 4 તમારે નોટબુકમાં પણ લખવાનું છે, પાકી નોટબુકમાં, બરાબર? નોટબુકમાં આ પુનરાવર્તન 4 તમારે લખવાનું, બરાબર? પાના નંબર 82 અને 83 આ બે જ પેજ છે, તમારે નોટબુકમાં લખી નાખવાના, બરાબર? અને આપણે તમારે એક્ઝામ આવે છે પ્રથમ સેમની, એટલે 1-7 પાઠ છે એ તમારે બરાબર સરસ રીતે વાંચવાના, પુનરાવર્તન કરી જવાનું, બરાબર? એમાંથી તે તમને પેપર આવશે, બરાબર? એટલે તમારે 1-7 પાઠ છે એ બરાબર વાંચી જવાના, બરાબર? આવજો.